અમદાવાદ વેજલપુર પાસે આવેલા ઓડારા મકાનમાં રહેતી 13 વર્ષીય સગીરા પર 2 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી અને સાથે પોલીસનું માનીએ તો બંને આરોપીઓએ ભેગા મળીને રિક્ષામાં પીડિતાનું અપહરણ કર્યું. ત્યારબાદ બંને આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. ઘટનાક્રમ પર નજર કરીએ તો પીડિત કિશોરી નંદનવન મંગલોસ પાસે ઘરકામ કરીને પરત ફરી રહી હતી. તે સમયે આરોપી કિરણ ઠાકોર તેને મળ્યો અને રિક્ષામાં બેસાડીને લઈ ગયો. બંને એકબીજાને ઓળખતા હોવાથી પીડિતા રિક્ષામાં બેસી ગઈ, પરંતુ કિરણના મનમાં અલગ જ ષડયંત્ર રમાયું હતું. તે કિશોરીને કૃષ્ણધામ ઓવડા આવાસમાં લઈ ગયો, જ્યાં બીજા એક મિત્ર સાથે મળીને સગીરાને પીંખી, જે અંગેની ફરિયાદ પીડિતાની માતાએ આનંદનગર પોલીસ સ્ટેશને નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી. બીજી તરફ પોલીસે પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે. પ્રાથમિક પૂછપરછ કરી ભોગ બનનાર સાથે આરોપી કિરણ ઠાકોર તથા રણજીત ઠાકોર નામના બંને સમયે ચંદન પાર્ટી પ્લોટ ખાતેથી કિરણ નામના આરોપીની પાસે જે રિક્ષા છે એમાં બેસાડી અને એપલ રોડ તરફ સરખે જાયેથી આગળ એપલ રોડ તરફ હવાવરૂ જગ્યાએ જઈ મરજી વિરુદ્ધ શરીરસંભોગ બાંધ્યો હોય એવી હકીકત ઉજાગર થતાં ભોગ બનનારની માતાની ફરિયાદ